શાસ્ત્રી મહારાજને આપણો આજે એમનું આખું જે કાર્ય છે તો આપણે બધાને ખૂબ ખ્યાલ આવે છે કે એ કામ માટે જ આવ્યા હતા અક્ષરધામમાંથી, અને અક્ષર પુરુષોત્તમનું સાચું જ્ઞાન છે, સાચી વાત છે, દરેકને સમજાય એટલા માટે જ એમનો અવતાર હતો. એને માટે એમને સુખ દુઃખ માન અપમાન અનેક જાતના જે કષ્ટો છે એ પણ વેઠ્યા છે. એમાં પણ એમનું મન કોઈ દિવસ પાછું પડ્યું નથી કે હવે આ બહુ જ આપણને ઉપાધિ થાય છે તો આ મૂકી દો, એવું નથી. કેટલીક વખત તો આપણે તો એવું છે ને, થોડીક ઉપાધિ આવે તો મૂકી દઈએ કે કંઈ નહીં હવે થવાનું છે, થશે મારાની ઈચ્છા. પણ પોતાનો એક દૃઢ સંકલ્પ હતો, એમાં કોઈ દિવસે પાછું પગલું ભર્યું જ નથી. ઉપાધિઓ તો ખૂબ જ આવી છે, આપણા ઇતિહાસ તો આપણે જાણીએ છીએ કે એમને જ્યારે આપણા સાધુ થયા પછી પણ બીજી જૂની સંસ્થા તરફથી ઘણા ઘણા પ્રશ્નો અને ઘણી ઘણી ઉપાધિઓ અને બધી રીતના હતા, પણ એમાં એમને દરકાર કરી નથી કોઈ જાતની કે આપણે હવે આ બધું ઉપાધિ આવે છે, લોકો આપણને હેરાન કરે છે, પણ આપણી જે સાચી વાત છે એમાં ગમે તે થાય તો પણ યાહુમ, એટલે એ રીતે આખું આગળ વધે જ રાખે છે. તો કહેવાનું છે કે એમ ઘણા ઘણા પ્રશ્નોની અંદર પણ અક્ષર અને પુરુષોત્તમની વાત સાચી છે, એ માટે પોતે અપમાન કર્યા, સહન કર્યા, અપમાન સહન કર્યા, દુઃખ પણ આવ્યા, ઉપાધિ પણ થઈ, અને કોઈ જાતના વિચાર વગર આ હોમ એટલે આપણું આ જે છે એ ભગવાન માટે હોમી દેવાનું, એવી દઢતા હતી. એવી જ વાત પછી એમને જે પોતે તો સમજ્યા પણ બધાને સમજાવી છે, દરેકને આજે ધીરે ધીરે જોઈએ તો આપણો સત્સંગ કેટલો મોટો વધી ગયો કે આ વાત કોણ સમજશે, કોને સમજાવે છે, શું થાય. કારણ કે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન એ કોઈ સમજે નહીં અને આપણે શું કામ માથાકૂટ કરીએ એવું પણ નથી. કે આપણે આળસ પણ કેટલીક વાર થઈ જાય કે કોઈ સમજતા નથી ને એની જોડે હું માથાકૂટ કરીએ, અમે કદાચ કરતાં કરી લઈએ, પણ આ માથાકૂટ નથી, આ સાચું જ્ઞાન છે. એને માટે એની આહુતિ હતી કે આ વાત છે સાચી છે ને સાચી છે ને બધી. એટલે સ્વામીએ કહ્યું ને કે આ પ્રમાણે સાચી વાત હતી અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન, અને વેદ ઉપનિષેદોની અંદર અત્યારે આપણે બ્રહ્મ શું નામ ભદેવ ભદ્રેશ સ્વામી આપણને લેખ આવે છે અત્યારે જે જાણીએ છીએ. આમ તો વેદ ઉપનિષદ ગીતા ભાગવત રામાયણ બીજા ત્યાં બધાની અંદર આ વાત છે, એટલે કંઈ વાત ખોટી પણ નથી કે ભાઈ આ ઉપજાઈ કરેલી છે કે એવું નથી. અને શ્રીજી મહારાજે પણ વાત કરી છે કે ત્યાર વેદ ખટશાસ્ત્ર 18 પુરાણ ભારતાદિક ઇતિહાસ એ સર્વ એ જ વાર્તા છે કે ભગવાન એ ભગવાનના સંત કલ્યાણકારી છે. એટલે બે વસ્તુ કલ્યાણકારી આપણને બતાવી છે, અને એ વાત સાચી છે. એટલે અક્ષરને પુરુષોત્તમ ભગવાનને ભગવાનના સંત કોણ, ભગવાન શ્રીજી મહારાજ સંત, એમના ગુણાતીત એ ગુણાતીત સંત છે, એ બેની વસ્તુ છે. તો એના થકી જ મોક્ષ કહ્યો છે, એના થકી જ કલ્યાણ છે એમ શ્રીજી મહારાજે પણ કહ્યું છે. એટલે શ્રીજી મહારાજે આવીને આ વાત પ્રવર્તાવી છે, પણ કોઈને એવી સમજાય નહીં એટલે એમની મેં તો એમની રીતે જુદી જુદી થાય છે, પણ સાચી વાત હતી એ આજે આજે દુનિયાની અંદર સૌને સમજાય છે અને એની વાત થાય છે, અને દરેકના જીવની અંદર દઢતા પણ થઈ છે. તો સ્વામી કહે છે કે આપણે પણ હવે આ જે શાસ્ત્રી મહારાજનું જે કાર્ય છે એ આપણે જ્યારે વિચાર કરીએ ત્યારે આપણે કલ્પનામાં ના આવે કે કેમ કેવી રીતે થયું હોય છે અને કેમ થયું છે, પણ એ બધા ઇતિહાસો સાંભળીએ છીએ જાણીએ છીએ, તો પણ છતાં એમના જે ખાલી દઢતા અને આવો જે સંકલ્પ હતો એ સાચું છે. તે સાચે દિવસે ઘંટ વાગે એમ શાસ્ત્રી મહારાજ પણ કહેતા, દેવળમાં ભગવાન બેઠા હોય તો આરતી પૂજા થાય, પણ મંદિરમાં દેવ બેઠા ના હોય તો કંઈ આરતી પૂજાના ખંડેર કહેવાય નહીં, એને હું કોઈ જુએ પણ નહીં. પણ આ તો સાચી વાત હતી એટલે બધાને સમજાય છે, શાસ્ત્રોક્ત છે અને વચનાવતમાં પણ વાતો છે, પણ બધા એને માટે સમજી ના શક્યા. પણ આ વાત એમની કરવા માટે જ આવ્યા હતા તો એમને બધો યાહોમ થઈ ગયા, અને 5 સાધુ લઈને જ પોતે સાથે નીકળેલા, પણ 5માંથી અત્યારે 800 છે ને, 800 થઈ ગયા. એટલે કહેવાનું શું છે કે એમાં એમનું જે છે કાર્ય વધતું જ ગયું છે,
અને બાબા છે કારણ કે જોગી મહારાજ પણ એવા સંત થયા અને એવા એ ગુરુ થયા આપણા કે એમને તો બહુ વિશાળ દ્રષ્ટિ, આખી વિશાળ દ્રષ્ટિ, એ બધા આપણા સત્સંગ થઈ જાઓ, આપણા મને સાધુ થઈ જાઓ અને બધા આપણા મને મંદિરો થાવ, સત્સંગીઓ બધો બાળમંડળ, યુગ મંડળ, સત્સંગ મંડળ, પેલા બધા બધું મંડળોની સ્થાપના કરી નાખી. અને આજે જોઈએ છે કે ગામો ગામની અંદર બધા મંડળો ચાલે છે, બાળમંડળે ચાલે છે, યુવક મંડળ ચાલે છે અને સત્સંગ મંડળ ચાલે છે, મહિલા મંડળ, બધા મંડળો ચાલે છે. કેમ આપણે જાણીએ સ્વામી પોતે જ્યારે કરતા હોતા અને આપણે જાણીએ કે હું તો કંઈ સાધુ છે, પણ એ તો લખે જ કાગળ પોસ્ટકાર્ડમાં લખતા, પહેલાં પોસ્ટકાર્ડમાં લખે દરેક મંડળમાં કે આપણે સભા કરજો એવી રીતે. હવે તે ઘડીએ આપણે વિચારો કે આ પોસ્ટકાર્ડ નથી, કંઈ સત્સંગ વધવાનો છે, પણ એમની દ્રઢતા એમની વાત હતી અને એ પુરુષ સાચા હતા કે આ સાચી વાત છે, તો એમને કહ્યું કે આ બધું થશે. અને આપણે જોઈએ છીએ કે આજે આખા દેશ પરદેશની અંદર સત્સંગ મંડળો છે, બાર મંડળ, યુગ મંડળો બધા આ કાર્ય કરે છે અને આવી સત્સંગ વૃદ્ધિ થઈ છે. એટલે એનું કારણ શું છે કે એ સાચી સાધુતાથી ધન સ્ત્રીનો ત્યાગ અને કોઈ જાતનો માન અપમાન સુખ દુઃખ હોની અંદર સમ, કોઈનું માન કોઈ અપમાન કરે તિરસ્કાર કરે તો એનો બહુ ગણતરી નહીં, ભગવાનની ઈચ્છા, અને એમ કરીને આ બધું કાર્ય કર્યું છે. સહનશીલતા રાખીને કોઈપણ જાતને પોતાની માન મોટપ રાખ્યા સિવાય અને ધન સ્ત્રીનો સંપૂર્ણ રીતે ત્યાગ, એને માટે કોઈ દાડો કંઈ વસ્તુ એને કહેવી ના, કોઈને કહેવાનો કે આ વખત નથી આવ્યો કે આ પૈસા આમ આવ્યા અને જુદા મૂક્યા અને બેંકમાં મૂક્યા અને ફળોને મૂક્યા, કંઈ નહીં, બધું જ ભગવાનને અર્પણ. અને હરિભક્તોને જે આપણી નિષ્ઠા દ્રઢતા થઈ એટલે હરિભક્તોએ પણ આજે આપણે જોઈએ છે કે તન મનને ધન એ પણ ભગવાન માટે અર્પણ થયા છે. નિષ્ઠા થઈ છે, સમજણ જ્યારે થાય છે ત્યાર પછી આ બપરું કંઈ છે નહીં, આ જે છે એ કોનું છે, ભગવાનનું છે. અને એ ભગવાનનું આપણે સમજ્યા છે અને સમજાયું છે એમને, તો પછી આજે આપણે આમાં સેવા થાય છે, ભક્તિ થાય છે, બીજું થાય છે અને જ્ઞાન પણ થાય છે. અને આજે આપણને આપણું કાર્ય એ ચાલે છે. એનું કારણ એ છે કે એમની શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ એવા પુરુષ, દિવ્ય પુરુષ હતા કે જેમને કોઈ પોતાને કંઈ પોતાની ઈચ્છા પોતાને મમત્વ નહોતો, પોતાનું મહત્તા વધે એને માટે, મહત્તા ભગવાનની વધે, અક્ષર પુરુષોત્તમની વધે એ રીતે એમનું કાર્ય હતું. તો પછી એમનો ત્યાગ એ જબરદસ્ત હતો, તો લોકોને ભાવના થઈ જાય છે અને બધું સારું થઈ જાય. કહેવાનું શું કે એવું પરંપરા આપણે બધાએ સાચવવાની છે કે ભાઈ આ એમનું જે જ્ઞાન છે પણ સાચું છે, એમને જે આ વાત કરી છે પણ સાચી છે, અને એમને જે આ પ્રમાણે આપણને આ વાત સમજાય તો એની અંદર આપણે પણ એ આ હોમ થવાનું છે. એટલે બીજું હું થવાનું કંઈ છે નહીં, આપણે જે છે પણ આપણી જે જ્ઞાન થયું છે એ જ્ઞાન બીજાને કરવું, એ વાત આપણને સાચી કોઈ મળી હોય તો એ વાત બીજાને પણ આપણે કરીએ છીએ કે ભાઈ મને આમ થયું, મને આમ થયું, એમનો એની વાતો આપણે જરૂર કરીએ છીએ. આ દુનિયાની દ્રષ્ટિ વસ્તુ છે, ભાઈ તો લૌકિક વસ્તુની વાત છે. વાતો સાચી વાત શું છે, અક્ષરને પુરુષોત્તમ એ રૂપી આપણી સંપત્તિ, એ સંપત્તિ જેમ જેમ વધે એમ હજારોને શાંતિ મળે, સુખ મળે, લાભ થાય, બધું થાય છે. તો એની અંદર આજે આવા આપણને જ્ઞાન પ્રાપ્ત થયું છે, તે જ્ઞાન સાચું છે અને એની અંદરની દ્રઢતા રાખીને આપણે આ કર્મ કરો છે. તો સ્વામી કહે છે કાલે કરંતા આજ ને આજ કરંતા અબ મૂળ વિનાનું ઢોકળું ઢળેગા ગમ ને કરેગા કહો. આ મૂળ વગરનું ઢોકળું કહેવાય આ છે, પણ કોઈને બધા ઝાડને તો મૂળ હોય છે, પણ શરીરને કંઈ મૂળ નથી, કે મૂળ વગરનું છે, ક્યારે પડી જશે, ક્યારે શું થશે કંઈ ખબર નથી. એટલે સ્વામી કહે છે કાલે કરંતા આજે હવે આપણે તીકડું થાય ને કાલે કરીશું, પછી કરીશું, તો પછી શું કરવાનું છે, કાલે કંઈ શું થઈ જશે કંઈ ખબર નથી, ક્યારે આ દેહ પડી જશે ખબર નથી, કેવી રીતે પડશે એની ખબર નથી, આ બધી આપણી મિલકત મૂકીને જઈશું એની ખબર પણ નથી. પણ છતાંય જો આ વાત સમજાઈ છે તો આ બધું તન મન ધન ભગવાનને અર્પણ થયું, ભગવાને અપાયું છે અને આપણે કરીએ છીએ. અને આપણે જેમ સ્વાય કહે છે આ વસ્તુ જેમ જેમ આપણે કરીએ એમ સ્વાય કહે છે ભગવાનનું ભગવાન રૂપી ધન છે, સત્સંગ રૂપી ધન છે, આપણા જે જ્ઞાનનું ધન છે એને તો જેમ જેમ તમે વાપરો એમ વધે. આપણું દ્રવ્ય છે, આપણી પાસે જે મિલકત હોય એ તો જો બહુ વાપરવા માંડીએ તો પછી ખલાસ થઈ જાય, ઓછું થઈ જાય, એમાં તો ઘટ, એ તો ઘટઘટ વધઘટવાળી વસ્તુ છે. પણ આ તો જે જ્ઞાન છે એ વધઘટ જેવું છે નહીં. આવા જે મહારાજ ભગવાન શ્રીજી મહારાજ શાસ્ત્રીમાં ગુણાત્મા મળ્યા છે એ કંઈ વધઘટ થાય એવા નથી. એ તો જ્યારે જ્યારે વાપરો તો વધારે ને વધારે થાય, એની અંદર તો વધારે વૃદ્ધિ થાય છે. તો કે જેમ જેમ વાપરે એમ છે. તો કહેવાનું છે આજે જે જયજયકાર થયો છે
એનું કારણ એમનું સાચું જ્ઞાન હતું, સાચી વાત હતી, સાચો સાધુતા હતી. સાધુતામાં કોઈ ફેર નહીં. એ જે મહારાજની આજ્ઞા પ્રમાણે પોતાને જે કપડાં પહેરવાનો હોય વાતો કરે મહારાજ પૂજા, પણ કોઈ જાતનું પોતાનું કરી અંગત રીતે પણ કર્યું નથી. કેટલાક ડરને આવી બધું બધું થાય ને તો પોતાનું અંગત પહેલું મૂકી દે, બેંકો મૂકી રાખે, બીજે મૂકી રાખે, તું રાખે, કપડે જ મર્યા પછી કામ આવે. પણ મર્યા પછી તો બેંકમાં બેંકમાં રહેવાનું જ, પણ ક્યાં આવવાનું છે. એટલે આ સાચું જ્ઞાન હતું કે એમને એ કોળી જેવું વસ્તુ એ પોતાની કરી નથી, પોતાની રાખી પણ નથી, તો બીજાને છાપ પડી. અને યોગીજી મહારાજે પણ એવા સમર્થન કે એ પણ એકદમ ત્યાગી જ અને બધે અલમસ્ત રહે, કોઈ ગમે તે બોલી જાય કહી જાય તો એ પણ કોઈને કોઈ પાસે નહીં. અને દરેકના પ્રત્યે એ જ પ્રેમ, નાનો હોય મોટો હોય, તો એવી રીતે એ જ તેજ કરીને પણ આ સત્સંગ એમને કર્યો છે, કરાયો છે. અને એ પુરુષ આપણને મળ્યા છે એટલે આપણે ભાગશાળી છે કે મનુષ્ય બીજાને ભાગશાળી માનો એ જ મોટી ભૂલ. કે આપણે જાણે કે આમ બહુ બધા ભાગશાળી ગયા, બહુ મિલકતવાળા થઈ ગયા, બહુ પૈસાવાળા થઈ ગયા, બહુ મોટી મહત્તા મોટી સત્તાઓ મળી ગઈ એટલે બહુ ભાગશાળી છે. એ તો આ દુનિયાનો ક્રમ છે, આવે ને જાય. પણ આ જે ભાગશાળી એ છે કે આવું જે આપણે મહારાજ શાસ્ત્રી મહારાજ જોગી મહારાજ જેવા સંત મળ્યા છે એ આપણો મોટો ભાગ્ય છે કે આપણે ભગવાનના ધામમાં પહોંચાડી દે અને આપણે સૌ કાયમ સુખ્યા કરે, આપણે સુખ્યા કરે પણ આપણી પેઢીઓને પણ સુખ્યા કરી નાખે. અરે એવી વસ્તુ આ છે તો એવો સાચો મળ્યો છે આપણને તો અત્યારે આનંદ છે. અને એવો એવો કેબ દત્તો રહે દરેક જેને જેને જ્યારે મળ્યા છે. અમારા અમારે કંધનો કાર્યો કહેવાય આજ પર, આ કંધનો કાર્યો કાઠિયાવાડ કહે ને, પાણી પાતા હોય ને તો કંધનો એટલે નજીકનો પારો, પાણી પીવાનું હોય ને નજીકનું એને કંધનો કાર્યો કહેવાય. કારોની અંદર પાણી જાય કોષથી ખેંચી રહે એટલે પહેલું નજીકમાં હોય એનું પાણી વધારવી, તો કાંધનો કાર્યો એટલે એને વધારે પુષ્ટિ થાય. રાત પર પહેલેથી જ અહીંથી આ મંદિર થયું ત્યારથી સમર્પણ છે બધા. અને અત્યાર સુધી હજુ એવાની વાત છે જો ને, અત્યારે ઊભા થઈને આમ દાન ન કરે તારે એમ કહેવાનું છે. અને દરેક છે દરેકના જે જેને થયું છે, જે જે ગામમાં જઈએ છે તો જો એકને જોઈએ બીજાને ભૂલી જવાય એવી જ્ઞાન, એવું સમજણ, એવી સેવા, એવી ભક્તિ છે તો એવી નવી ભક્તિ બધી થતી રહે આપણે. અને કરે ભગવાનને આપણા કુટુંબ પરિવાર બધાને પણ આ સત્સંગ થાય અને આપણે સાચી રીતે આપણા જીવનમાં આ વસ્તુને સમજ્યા છે તો બીજાને સહી કે આપણે વાત કરવી અને આપણે જ્ઞાન જે થયું છે બીજાને આપણે આપીએ તો એમાંથી મોટી સેવા થાય છે. કારણ કે સેવા તો એ જ છે કે ભગવાને ભગવાનના ભક્તની સેવા, એમાં મોટી સેવા. તો એ ભક્તની સેવા શું છે? આ જ્ઞાન, આ જ્ઞાન છે આપણી પાસે આવ્યું, બીજાને આપ્યું, ત્રીજાને આપ્યું તો થશે. તો આ પ્રમાણે આવી રીતનો આપણને લાભ થયો છે. અને સ્વશાસ્ત્રી મહારાજે જે અહીંયા આ પ્રમાણે કાર્ય કર્યું છે એ કાર્યની અંદર આપણે બધાએ ખૂબ સમર્પણ થયું છે અને સમર્પણ કરતા રહ્યો. અને બધે જ રીતે આપણે જ્યાં જ્યાં જઈએ, જ્યાં જ્યાં ધંધા માટે જઈએ કે વેપાર માટે જઈએ કે કોઈ કામ માટે જઈએ તો પણ એ જ. અને એવી રીતે થયો સત્સંગ કે પોતે એક બીજને થયો છે, બીજાને કર્યો છે, સગા સગામાં સંબંધીમાં વ્યવહારમાં સંસારમાં જ્યાં જ્યાં ધંધા પાણી, તો શું કહે કે આપણે લાભ થયો છે એની અંદરથી. આપણે આ લોકનો લાભ થયો સત્સંગ કરવાથી અને બીજા પરલોકનો પણ આપણે લાભ થયો કે એક જીવને ભગવાનને માર્ગે ચલાવે તો કેટલું બ્રહ્માંડ ઉગારીને પૂર્ણ લાગે. એક જીવને ભગવાનને માર્ગે ચડાવે, આ લોકને માર્ગે ચડાવીએ એની વાત નથી કરી. એ તો પૈસાવાળો થાય ને કરોડપતિ થાય ને અબજોપતિ થાય, પછી બે વસ્તુ રહી જવાની છે અહીંયા. પણ સત્સંગ કરાયો તો એના જીવમાં સત્સંગ, એના જીવમાં સત્સંગ. કેટલા માણસો ભગવાન ભજીને અક્ષરધામમાં જાય એ બહુ મોટું પુણ્ય છે. તો એ પ્રમાણે આપણને આ લાભ મળ્યો છે. તો લાભ લઈને સર્વ પ્રકારે સુખિયા થઈએ એવું બળ મહારાજ સર્વને આપે છે.